લોકડાઉન અનલોક ભાગ એકમાં ધાર્મિક સ્થાનો ખુલવાની શક્યતાને પગલે યાત્રાધામ શામળાજી મંડીને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ છેલ્લા 3 મહિનાથી લોકડાઉન છે, સાથે સાથે દેશના તમામ ધર્મ સ્થાનો કોરોના મહામારીને લઈને બંધ રાખવામાં આવ્યા હતા, જે હવે 8મી જૂનથી ધાર્મિક સ્થાનો ખુલશે, જેમાં યાત્રાધામ શામળાજીમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી, મંદિરને સેનેટાઇઝર કરવામાં આવ્યું છે, ત્યાં મંદિરમાં વધુમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। 2 મહિનાથી શ્રદ્ધાળુઓ માટે બંધ હતા શામળાજીના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે, ત્યારે ભક્તો જ્યારે અહીંયા દર્શન કરવા માટે આવશે ત્યારે મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી છે। સમગ્ર મંદિરને સેનેટાઇઝર કરવામાં આવ્યું છે, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાનમાં રાખવામાં આવશે, તેમજ પ્રસાદ વિતરણથી લઈ તમામ જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાનના દર્શન થઈ શકશે। બધા દેવ મંદિરો ગુજરાતમાં અને ભારતભરમાં બધા બંધ છે, તો હવે સરકારશ્રીના આદેશ અનુસાર હવે 8/5/2020 મંદિરો જ્યારે ચાલુ કરવામાં જઈ રહ્યા છે ત્યારે મંદિર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। વધુમાં અત્યારે જે હાલના તબક્કે અમે સાફ સફાઈના કામગીરી અમારી અત્યારે ચાલુ છે, વધુમાં જે દિવસથી અમને સરકારશ્રી તરફથી આદેશ મળશે કે આ તારીખથી અમે મંદિરો ચાલુ કરીએ છીએ, તે દિવસથી અમારી સંપૂર્ણ તૈયારીઓ, સેનિટાઇઝની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સ વગેરે મેન્ટેન કરવું, એ બધી પ્રકારની અમારી વ્યવસ્થા હાલ પૂરતી અમારી છે જ।